આ વિડીયોમાં આપણે જોઈશું ટ્રિપલ સી જીટીયુમાં જે એક્ઝામ લેવામાં આવે છે ટ્રિપલ સીની, જે જનરલી સરકારી કર્મચારીઓ એટલે કે ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ હોય કોઈ પણ ફિલ્ડમાં, ટીચિંગ ફિલ્ડમાં હોય કે નર્સિંગ ફિલ્ડમાં, કોઈ પણ ફિલ્ડમાં, એ લોકોની ટ્રિપલ સીની એક્ઝામ પાસ કરવી કમ્પલસરી હોય છે. અને એ એક્ઝામ માટે જે 50 માર્ક્સનું થિયરી એક્ઝામ અને 50 માર્ક્સની પ્રેક્ટિકલ એક્ઝામ લેવામાં આવે છે. તો એમાં કેવી રીતે પ્રેક્ટિકલ એક્ઝામ પૂછાય છે એ આપણે અહીંયા થોડું ધ્યાન આપ જોઈશું. સૌથી પહેલાં 50 માર્ક્સનું જે ક્વેશ્ચન પેપર હોય પ્રેક્ટિકલનું, એમાંથી તમારે પાસ થવા માટે 25 માર્ક્સ લાવવાના છે, એટલે કે 50% માર્ક્સ. થિયરીમાં પણ સેમ હોય છે, પ્રેક્ટિકલનો 1.5 કલાક હોય તમને સમય, અને જ્યારે થિયરીમાં 1 કલાક આપવામાં આવે, જે ટોટલી 50 MCQ જ હોય છે. પ્રેક્ટિકલ એક્ઝામમાં તમારે ઇઝીલી ઓછી મહેનતે તમે 20-25 માર્ક્સ આરામથી તમારા આવી જ જતા હોય છે. થોડું ઘણું તમે પ્રેક્ટિસ કરો તો, અને બીજા જે વધારે માર્ક્સ કવર કરવા હોય તો વર્ડ અને આઉટલુક તમારે શીખવું પડે. એક્ઝામમાં તમને Windows 8 અથવા Windows 10 હોય છે ત્યાં કમ્પ્યુટરમાં, અને MS Office 2013 કે 16નું વર્ઝન ત્યાં તમારે યુઝ કરવાનું હોય છે. જે ટોટલ 7 પ્રશ્ન હોય છે, એમાંથી પ્રશ્ન નંબર 1 હોય છે તમારે, જે તમારા ડેસ્કટોપ ઉપર તમારે તમારા નામના તમને જે તમારી પાસે જે હોલ ટિકિટ હોય એ હોલ ટિકિટ ઉપર રજિસ્ટ્રેશન નંબર આપેલો હોય છે, એના નામનું તમારે ફોલ્ડર બનાવવાનું, અને એની અંદર પછી બીજું સબ ફોલ્ડર તમારા નામથી બનાવવાનું હોય છે. એ ફર્સ્ટ ક્વેશ્ચન હોય. સેકન્ડ ક્વેશ્ચન તમને નોટપેડનો પૂછે, જે 5 માર્ક્સનો હશે, જેમાં નોટપેડમાં તમારે ટાઈપિંગ કરવાનું હોય કોઈ પણ, અને એને સેવ કરવાનું છે તમારા ફોલ્ડરમાં. પ્રશ્ન 3 પૂછે છે પ્રિન્ટમાં, જેમાં જુદા જુદા પ્રશ્ન પૂછે, જેમ કે નેચરલ સીન ડ્રો કરવાનું હોય, ઇન્ડિયન ફ્લેગ ડ્રો કરવાનો હોય, અલગ અલગ શેપ ડ્રો કરીને તેને ક્રોપ કરવાના હોય, ઓકે, અને એને સેવ કરવાનું તમારા ફોલ્ડરમાં, જે 7 માર્ક્સનો ક્વેશ્ચન હોય. પછી MS Word નો ક્વેશ્ચન પૂછે, જેમાં તમારે ટાઈપિંગ કરવાનું હોય, ઇંગ્લિશમાં ટાઈપિંગ હશે, ગુજરાતી ટાઈપિંગ, ઇમેજ ઇન્સર્ટ કરવાનું હશે, ટેબલ ક્રિએટ કરવાનું હશે એની અંદર. તો બધો ક્વેશ્ચન છે ટોટલ 20 માર્ક્સનો પૂછાય છે. એના પછી વોલપેપર અને સ્ક્રીન સેવર ચેન્જ કરવાનું ક્વેશ્ચન જે હોય છે એ 5 માર્ક્સનો, જે આ ચેનલમાં તમને ફર્સ્ટ વિડીયો મળી જશે, ભાગ 1માં લખ્યું છે વોલપેપર અને સ્ક્રીન સેવર કેવી રીતે બદલાય, તો તમે વિડીયો જોઈ શકો છો, અને એમાંથી તમારા આરામ ઇઝીલી 5 માર્ક્સ આવી જશે. અને લાસ્ટ ક્વેશ્ચન હશે આઉટલુકનો. તો ટોટલ આ રીતે તમારા 50 માર્ક્સનું પ્રેક્ટિકલની એક્ઝામ હોય છે. હવે આપણે પહેલાં સ્ટાર્ટ કરીએ કે રજિસ્ટ્રેશન નંબરનો ફોલ્ડર બનાવીએ, તેમાં ડેસ્કટોપ ઉપર સબ ફોલ્ડર બનાવવું. તો અહીંયા આપણે આવી ગયા છે ડેસ્કટોપ ઉપર, રાઇટ ક્લિક કરીશું ન્યૂમાં અને ફોલ્ડર પર જઈશું, જેમાં આપણી હોલ ટિકિટ, એટલે કે હોલ ટિકિટ એટલે કે તમારી જે એક્ઝામ હોય છે, જે તમને રિસિપ્ટ આપવામાં આવે છે, એ રિસિપ્ટની અંદર તમારો જે એક્ઝામ નંબર હોય છે એ તમારે અહીંયા લખવાનો છે, એના નામથી ફોલ્ડર બનાવવાનું. અને એની અંદર બીજું ફોલ્ડર લેવા માટે એને ઓપન કરીશું, અને ન્યૂ ફોલ્ડર પર જઈને તમારો જે પણ નામ છે તમારું એ નામ અહીંયા ટાઈપ કરવાનું રહેશે, ઓકે. તો આ રીતે તમારા નામનું ફોલ્ડર બની જશે ડેસ્કટોપ ઉપર. ફોલ્ડર બની ગયા પછી તમારે પહેલો ક્વેશ્ચન સોલ્વ કરવાનો હશે કે નોટપેડમાં તમારે ટાઈપિંગ કરવાનું હશે. તો નોટપેડમાં પહેલાં તો નોટપેડને ઓપન કેવી રીતે કરવું, તો આને કહેવાય ટાસ્ક બાર. ટાસ્ક બારની અહીંયા ડાબી બાજુ તમને સૌથી પહેલું આઇકન છે, એને કહેવાય સ્ટાર્ટ મેનુ. તમે ત્યાં ક્લિક કરશો એટલે સ્ટાર્ટ મેનુ ઓપન થઈ જશે. ત્યાં આપણે ટાઈપ કરીશું નોટપેડ. નોટપેડ પર ક્લિક ટાઈપ કરતાં આપણે અહીંયા આઇકન જોવા મળે છે નોટપેડનું, તો તમે અહીંયા ક્લિક કરવાનું અને નોટપેડ ઓપન થઈ જશે. બીજો વે, તમે અહીંયા જઈને રન પર ક્લિક કરશો તો વિન્ડોઝ R પ્રેસ કરશો તો રન બતાવશે, જેમાં તમારે અહીંયા નોટપેડ તમે લખશો તો પણ નોટપેડ ઓપન થઈ જશે, ઓકે. તો આ નોટપેડની વિન્ડો ઓપન થઈ ગઈ છે, જેથી આપણે ક્લોઝ કરી શકીએ. અને સાઈઝ મેક્સિમાઇઝ કરવું હોય તો કરી શકાય, અને સાઇઝ ઘટાડવી હોય તો પછી રિસ્ટોર પર ક્લિક કરીશું તો થશે. રિસ્ટોર પર કર્યા પછી અહીંયાથી એમ લેફ્ટ ટુ રાઇટ ઇન્ક્રીઝ કરી શકાય સાઇઝ એની, એવી રીતે રાઇટ ટુ લેફ્ટ. લેફ્ટ બટન છે માઉસનું, એને તમારે હોલ્ડ કરી રાખવાનું છે, પ્રેસ કરી રાખવાનું છે, તો સ્ક્રીનમાં ચેન્જીસ થશે. અને મેક્સિમાઇઝ કરવું તો અહીંયા ક્લિક કરી દેવાનું. અહીંયા તમે ફાઇલમાં જશો તો ફાઇલને નવી ફાઇલ લેવું, એને આગળ જે ફાઇલ બનાવી હોય એને ઓપન કરવા માટે, આ કરંટ ફાઇલ છે એને સેવ કરવા માટે, અથવા તો આ ફાઇલનું નામ બદલવું હોય, કાં તો એનું લોકેશન ચેન્જ કરવું હોય તો સેવ એઝ પર ક્લિક કરવામાં આવે છે. અને ફાઇલને ક્લોઝ કરવા માટે એક્ઝિટ, ઓકે. તો સૌથી પહેલાં આપણે પહેલો ક્વેશ્ચન જોઈએ નોટપેડ એડિટરમાં. શું ક્વેશ્ચન છે? ક્વેશ્ચન નંબર 1 કે આપના કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ હોય તેવા કોઈપણ 5 એપ્લિકેશન સોફ્ટવેરનું નામ નોટપેડ એડિટરમાં લખો. તો નોટપેડને છે ટેક્સ્ટ એડિટર કહેવામાં આવે છે, કેમ કે એની અંદર બધું પ્રકારનું ટેક્સ્ટ લખાય, HTMLના પેજીસ પણ આમાં ટાઈપ થઈ શકે છે. હવે કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ હોય તેવા તો ક્યાંથી ખબર પડશે આપણને?
તો સ્ટાર્ટ મેનુ પર ક્લિક કરશો તો અહીંયા તમને જે લિસ્ટ જોવા મળે છે આ બધા લિસ્ટ એને કહેવાય સોફ્ટવેર જે આપણા કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ હશે. ઓકે, તો આ બધા આપણે એમાંથી કોઈ પણ પાંચ લખવાના છે. તો આપણે અહીંયાથી લખી દઈએ. સૌથી પહેલા નંબર એક આપીને સ્પેસ લખીએ કેલ્ક્યુલેટર, પછી એન્ટર આપવાથી ન્યૂ લાઇન આવશે. નંબર બે લખીએ કેલેન્ડર, નંબર ત્રણ લખીએ પેઇન્ટ, માઇક્રોસોફ્ટ પેઇન્ટ. નંબર ચાર પર લખીશું એમએસ વર્ડ, અને નંબર પાંચમાં લખીએ માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ. તો આ રીતે પાંચ એપ્લિકેશન સોફ્ટવેરના નામ થઈ ગયા. હવે આને આપણી ફાઇલને સેવ કરવાની રહેશે. તો ફાઇલને સેવ કરવા માટે ફાઇલ અને ક્લિક કરીશું અહીંયા સેવ. સેવ ઉપર ક્લિક કરવાથી આપણને અહીંયા પૂછશે કે તમારે કઈ જગ્યા પર સેવ કરવું છે. તો એક્ઝામમાં તમને જનરલી જ્યાં ડેસ્કટોપ ઉપર તમે ફોલ્ડર બનાવેલું હોય છે ત્યાં જ એ જ ફોલ્ડરની અંદર તમારે ડબલ ક્લિક કરીને પ્રેક્ટિકલના નામથી સેવ કરવાનું હોય છે. જેમ કે અહીંયા લખી દઈએ આપણે પ્રેક્ટિકલ વન, પ્રેક્ટિકલ વન. અને જે તમે એક્સટેન્શન જુઓ છો તો જે નોટપેડની ફાઇલ હશે એનું બાય ડિફોલ્ટ એક્સટેન્શન TXT જોવા મળશે, એને કહેવાય ટેક્સ્ટ ફાઇલ, એટલે એને નોટપેડ એડિટર કહેવામાં આવે છે. તો અહીંયાથી આપણે એને કરીશું સેવ. તમે જોઈ શકો છો ફાઇલ આપણે અહીંયાથી સેવ થઈ ગઈ છે. હવે કોઈ પણ ચેન્જીસ કરવો હોય આપણે તો ચેન્જીસ જેવું કરીશું એટલે ત્યાં આપણે તરત અહીંયા સ્ટાર જોવા મળશે. સ્ટાર એટલે ફાઇલ સેવ થઈ ગઈ છે, પણ એના પછી તમે જે મોડિફિકેશન કર્યું હશે એ સેવ નહીં થયું હોય. તો એ મોડિફિકેશનને સેવ કરવા માટે તમે કમ્પ્યુટરમાં એટલે કે ફાઇલ પર ક્લિક કરીને સેવ પર ક્લિક કરી શકો, અથવા તો શોર્ટકટ કી છે Ctrl+S તો પણ સેવ થઈ જશે. તો આ રીતે આપણે અહીંયા નોટપેડ કેવી રીતે ઓપન કરવું અને ફાઇલને કેવી રીતે સેવ કરવી એ આજના વિડીયોમાં આપણે જોઈ. અગાઉના વિડીયોમાં જે સેકન્ડ ક્વેશ્ચન હશે એ આગળ ચેક કરીશું, એટલે ડે બાય ડે અલગ અલગ પ્રશ્નો જે નોટપેડને લગતા પૂછાય છે જીટીયુની એક્ઝામમાં TCSમાં એ આપણે સોલ્વ કરીશું.